सब्सक्राइब करो आ चैनल ने। गुड मॉर्निंग अहमदाबाद। શહેરના અલગ અલગ વિસ્તારોમાં 3 બોમ્બ વિસ્ફોટ થયા છે, જેમાં 35થી વધુ લોકો ઘાયલ થયા છે। મરનારની સંખ્યા 12 જણાઈ છે। કેમેરામેન વિજય ઠાકુર સાથે હું વન્ના ઠક્કર, લાઈવ ગુજરાત ન્યૂઝ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ થયા છે। શહેરના લોકોમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે। શહેરના કમિશનર ઓફ પોલીસના આદેશ પ્રમાણે લાવારીસ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ શંકાશીલ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી। કેમેરામેન મન વ્યાસની સાથે હું ચૈતન્ય સાધુ, જય ન્યૂઝ। કોઈએ સાચું જ કીધું છે, પાપ અને પાપીઓની ના તો કોઈ જાત હોય છે ના તો કોઈ ધર્મ। આજે આ વાતે નિર્દોષ લોકોનો ભોગ લઈને દેશના દુશ્મનોએ સાબિત કરી દીધું છે। કેમેરામેન મુકેશ પી વાછાણી સાથે હું સાનિયા સૂર્યવંશી, લાઈવ ગુજરાત ન્યૂઝ। દેશના દુશ્મનોએ આજે ફરી માથું ઉચક્યું છે અને શહેરના કેટલાય વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરી નિર્દોષ અને લાચાર લોકોના ભોગ લીધા છે। કેટલાય લોકોએ પોતાના સ્વજનો તેમજ રોજીરોટી ગુમાવી છે। આ વિસ્ફોટ કેટલા પ્રચંડ અને વિનાશકારી હતા, આવો સાંભળીએ સાક્ષીઓની જુબાની, જેમણે આ વિસ્ફોટ એમની આંખોએ જોયો છે। ભાઈ, તમે શું જોયું? હા સાહેબ, પૂર્વની જેમ અહીંયા ફ્રૂટ વેચી રહ્યો હતો એવામાં સામેની ગાડીમાં બોમ્બ વિસ્ફોટ થયો, પબ્લિકનો નાશ ભાગ શરૂ થયો, કેટલા લોકોને ને મારી મારી તો લારી લારી ફ્રૂટની લારી વેર વિખેર થઈ ગઈ, પબ્લિકનો નાશ ભાગ થયો કે કેટલાય લોકોના અંગો ચારે બાજુ ફેલાયા જોવા મળ્યા અને કેટલાક લોકો નાશભાગ થયો અને કેટલાક લોકો મરી પણ ગયા। આ દુશ્મનોએ તો મારી મારી રોજીરોટી પણ છીનવી લીધી સાહેબ।
ચાલ સાઈડ મારે એ બાજુ રે બાજુ રે ચાલ 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 હટ સર તને સર મારે સર 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 આ બોમ્બ લેખ છે તમે શું કહેશો શું કહેવું છે સાહેબ તમારે સર આ બોમ્બ બ્લાસ્ટ વિશે તમે શું કહેશો સર દર્શકો રાહ જોઈ રહ્યા છે સર પ્લીઝ શાંતિ રાખશો શાંતિ રાખો આ જે કંઈ બન્યું છે એ ખૂબ દુઃખદ છે જેનું મને ખૂબ દુઃખ છે આ બોમ્બ બ્લાસ્ટની પાછળના હત્યારાઓને બક્ષવામાં નહીં આવે આ બોમ્બ બ્લાસ્ટમાં કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે તો કોઈએ પતિ હું સમજી શકું છું કે ઘરનો કોઈ કમાનાર વ્યક્તિ એકાએક આ મૃત્યુ પામે તો એ ઘર ઉપર શું વીતે હું સમજી શકું છું હું તમારા સૌના દુઃખનો સહભાગી છું આ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર દરેક વ્યક્તિને હું 5 લાખની સહાય જાહેર કરું છું અને સાથે સાથે હું પોલીસને તાકીદ કરું છું કે આ બોમ્બ બ્લાસ્ટના હત્યારાઓને જલ્દીથી જલ્દી પકડી પાડે શહેરમાં સંખ્યાબંધ બોમ્બ બ્લાસ્ટ થયા લોકોએ જીવ ગુમાવ્યા પોલીસ ખાતું શું એક્શન લેશે પોલીસ તપાસ ચાલુ છે અમે સાક્ષીઓના સ્ટેટમેન્ટ લઈ રહ્યા છીએ જેવો જ અમને કોઈ ક્યુ મળશે અમે અપરાધીઓને શોધી લઈશું અમને એવું સાંભળવા મળ્યું છે કે પોલીસ આ બોમ્બ વિસ્ફોટની પાછળ કોઈ પાડોશી દેશનો હાથ હોય એવું માની રહી છે પાડોશી દુશ્મનોને ત્યારે જ ફાવતું મળે છે જ્યારે આપણા જ ઘરનો કોઈ ગદ્દાર એમની સાથે મળી જાય છે એક વખત પુરાવા હાથ લાગી જાય પછી અમે ના તો એ ગદ્દારને માફ કરીશું ના તો દેશના દુશ્મનોને મેમ પોલીસ શું એક્શન લઈ રહી છે એ વિશે માહિતી આપો ને ઘટના સ્થળની આજુબાજુમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરા ફૂટેજ અમે કલેક્ટ કરી રહ્યા છીએ સાક્ષીઓના સ્ટેટમેન્ટ પણ લેવાઈ રહ્યા છે અને શહેરમાં આવતા જતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી છે બસ ડેપો રેલવે સ્ટેશન એરપોર્ટ બધે જ ચુસ્ત બંદોબસ્ત અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે ટૂંક જ સમયમાં અમે અપરાધીઓને પકડી લઈશું તો બોમ્બ વિસ્ફોટ પાછળ પાકિસ્તાનનો હાથ છે નો કમેન્ટ પ્લીઝ ઓફિસર્સ આજે આ ઇમરજન્સી મીટિંગ એટલા માટે બોલાવવામાં આવી છે કે આખા ભારત દેશમાં આપણા શહેરની પોલીસ સૌથી અવ્વલ નંબરે છે અને આજે એના પર જ કોકે કલંક લગાડ્યો છે 17 પોલીસ સ્ટેશન 65 પોલીસ ચોકીઓ અને 3500 પોલીસ કર્મચારીઓની આંખમાં ધૂળ ઝોકીને એ મોતના સોદાગરો એમના કામને અંજામ આપી ગયા શું કરતું હતું આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ એ દિવસે મિનિસ્ટર સાહેબને ત્યાં પાર્ટી હોવાથી દુનિયાભરના સેલિબ્રિટી આવ્યા હતા માટે આપણો અડધો ડિપાર્ટમેન્ટ એમની સેવામાં લાગેલો હતો હું કોઈ પણ જાતના એક્સક્યુઝ સાંભળવા નથી માંગતી આ વર્ધી આપણે નેતાઓ અને સેલિબ્રિટીઓની સેવા કરવા માટે નહીં પણ સામાન્યમાં સામાન્ય માણસની સુરક્ષા માટે પહેરેલી છે જી મેડમ અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ મારે કોશિશ નહીં પરિણામ જોઈએ પાતાળમાંથી પણ શોધી કાઢો એ મોતના સોદાગરોને આઈ વોન્ટ રિઝલ્ટ હેલો હેલો એસીપી હું બોલું છું નમસ્કાર સર આ બધું શું ચાલી રહ્યું છે સર હું જાતે તપાસ કરી રહી છું જલ્દીથી જલ્દી અપરાધીઓ પકડાઈ જશે અરે હું કોઈ વાત સાંભળવા નથી માંગતો 2-4 મહિના પછી ઇલેક્શન છે જો આવું બધું ચાલતું રહ્યું તો મારી સરકાર તો બદનામ થઈ જશે નક્કી આમાં વિરોધ પક્ષોનો હાથ છે સર તમે ચિંતા નહીં કરો હું તપાસ કરાવું છું જુઓ માત્ર તપાસ કરવાથી કંઈ નહીં ચાલે અપરાધીઓને શોધી કાઢો
જી સર. નહીં તો હું તમારી બદલી એવી જગ્યાએ કરીશ ને કે જ્યાં અપરાધીઓ તો ઠીક, પણ તમારે ગરમીથી બચવા માટે ઝાડનો છાંયો પણ રોજ શોધવો પડશે. સમજાય છે તમને? જી સર. વોટ આઈ વોન્ટ ઇઝ રિઝલ્ટ. જી સર. જય હિન્દ સર. ક્યાં છુપાઈને બેઠા હશે આ દેશના દુશ્મનો?
જુઓ જીવે છે કે મરી ગઈ. ભાઈ આ તો ગઈ, મરી ગઈ. એ મરી ગઈ એટલે જ આપણે જીવીએ છીએ. બોસ એટલે કંઈ સમજાયું નહીં? આ છોકરી આપણને અહીંયા ખુશ કરવા માટે નહીં, પણ આપણા ફાંસીના ફંદાનું માપ લેવા આવી હતી. એટલે? એટલે કે આપણા મોતનું ફરમાન લઈને આવી હતી. ભાઈ એ લડકી કા ક્યા કરના હૈ? અને એવી જગ્યાએ જઈને ફેંકો કે આની લાશનો પત્તો પણ ન લાગે. પણ એક વાતનું ધ્યાન રાખજો, એની લાશને એક જગ્યાએ, એની પાસેના મોબાઈલને બીજી જગ્યાએ ફેંકજો, જેથી પોલીસ ક્યારે પણ આપણને ટ્રેસ કરીને પહોંચી ન શકે. ઉઠાવ. જોઈ શું રહ્યા છો? ઉઠાવ અલાશને. આ સુલતાનની સલ્તનતમાં મોત પણ પરવાનગી માંગીને આવે છે, અને આ છોકરી આટલી સ્પીડથી તમે લોકો કેમ જઈ રહ્યા છો? એક્ચ્યુઅલી મેડમ, અમારે એક સંબંધીને હાર્ટ એટેક આવ્યો છે અને વેન્ટિલેટર ઉપર છે, એટલે અમારે ખૂબ ઝડપથી જવું જરૂરી છે. ઠીક છે ઠીક છે, લાયસન્સ બતાવો. ચાચુ. ઓકે. થેન્ક યુ. પણ આટલી ઠંડીમાં તમને ચારેવને પરસેવો કેમ વળી રહ્યો છે? એક્ચ્યુઅલી મેડમ, અમારી ગાડીનું એસી બંધ છે. શું માણસ છો તમે? અંદર એસી બંધ છે, પાછળ બ્રેક લાઇટ બંધ છે, અને તમે લોકો હાઈવે પર નીકળો છો. પાછળવાળાને તકલીફ પડે છે, અને ક્યારેક ક્યારેક આપણને પણ. સમજે? જી મેડમ, બહુ જલ્દી રિપેર કરાવી દઈશ. થેન્ક યુ. સલામ ભાઈ, લાશને બરાબર ઠેકાણે પાડીને આવે છે. થોડા જ કલાકોમાં નદીના મગર અને માછલાનો ખોરાક બની ગયા છે. ભાઈ ઉસકા મોબાઈલ ભી તોડ કે દૂસરી જગ્હા ડાલ દી. હવે પોલીસ તો શું, સીઆઈડી પણ એને શોધી નહીં શકે. શાબાશ, એ છોકરીએ મરી જઈને આપણ બધાને જિંદગી બક્ષી છે, માટે બધાએ મળીને દુઆ કરો, અલ્લાહ એને જન્નત બક્ષે. આમીન.
दर्शन काका, रघु, दर्शन काका, जल्दी आओ, आओ जल्दी। કરશન કાકા, આનો શ્વાસ ચાલુ છે, એ હજુ જીવે છે, પણ લાગે છે બેભાન થઈ ગઈ છે। ચલો વૈદ બાપા જોડે લઈ જઈએ। ચાલો ચાલો ચાલો। વૈદ બાપા, એ આયો ભાઈ। ઓ વૈદ બાપા, બાપા બચી તો જશે ને? દીકરા મારવા વાળા કરતા બચાવવા વાળો ઘણો મહાન હોય છે। એના નસીબમાં જીવન લખાયું હશે એટલે જ તો તને મળી, નહીં તો આ વહેતા પાણીમાં કોઈનો પતો પણ ના લાગે। પણ વૈદ બાપા, આ ભાનમાં કેમ નથી? દીકરાએ ઊંચાઈ પરથી પડવાથી એના માથામાં ઊંડો ઘા વાગ્યો છે, લોહી શરીરમાંથી બહુ વહી ગયું છે એટલે એને અશક્તિ આવી ગઈ છે। મેં નાળ તપાસી લીધી છે, થોડી વારમાં એ ભાનમાં આવી જશે, બાકી મરજી મારા અલગનાથ ધણીની। કોણ હશે આ? કેમ કરતા નદીમાં પડી હશે? દીકરી, હું વૈદરાજ છું, આ પ્રેમ છે, તને વહેતી નદીમાંથી બચાવીને લાવ્યો છે। શું નામ છે દીકરી તારું? મારું નામ શું છે? તું મૂંઝાઈશ નહીં, તું આરામ કર, તારું નામ અમને બધાને ખબર છે। તો વૈદ બાપા, હવે શું થશે? એ કોણ છે, ક્યાંથી આવી છે, આપણને કંઈ ખબર નથી, તો આપણે પોલીસને જાણ કરી દઈએ? જો દીકરા, મારી તો સલાહ એ છે કે જ્યાં સુધી સાજી ના થાય ત્યાં સુધી એને તારી પાસે જ રાખ। પણ વૈદ બાપા, જો દીકરા, એ જે પરિસ્થિતિમાં આપણને મળી છે એ આપણે જાણતા નથી, બરાબર? એનો અકસ્માત થયો છે કે એને કોઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે કે પોતે એને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે એ આપણે જાણતા નથી। પણ જો દીકરાને પોલીસને હવાલે કરી દઈએ તો ક્યાંક એવું ના થાય કે નાહકની આફતમાં સપડાઈ જાય। વૈદ બાપા, તમારી વાત સાચી છે, પણ કરવું શું? ગામમાં વાત નાખી જુઓ પંચાયતમાં, જે બધાનો ફેંસલો। પણ વૈદ બાપા, એની યાદશક્તિ પાછી તો આવશે ને? દવા દારૂ ને ચાકરી, બીજી મરજી તો મારા અલગના ધણીની, ભગવાન પર ભરોસો રાખ, સૌ સારા વાના થઈ જશે, તું સેવા ચાકરી કરતો રહેજે। ઠીક છે વૈદ બાપા, તમારો ખૂબ ખૂબ આભાર, હું કાલે જ પંચાયતમાં વાત નાખું છું। હું ક્યાં છું? કોણ છે બધા? દીકરા પ્રેમ, દીકરીની હાલત જોતા, અરે હમણાં અહીં ઊભી રહે, અને વૈદરાજની વાત સાંભળતા એમ લાગે છે આ દીકરીને આપણે સાચવવી પડશે। અને આમે તારા મા બાપ તો ગુજરી ગયા છે, તું એકલો જ છે। મુખી બાપા, મને એને સાચવવામાં કે સેવા કરવામાં કોઈ જ વાંધો નથી, પણ એવું ના થાય કે મારી અને આ છોકરીની લોકો। જો દીકરા, મને જ નહીં આખા ગામને તારા પર ભરોસો છે। શાંતિથી ઉભી લાગે છે જોરદાર, અને હિસાબ કરવો પડશે। અરે ઉભીતા, આ આંખો પર એટલા તો અનુભવના ચશ્મા છે કે સારું ને નરસું પારખી શકે। સારું તો હું પારખી જ રહ્યો છું બાપુ। ભાઈઓ બરાબર ને? બરાબર બરાબર। ઠીક છે મુખી બાપા, જેવી બધાની મરજી। Thank you.
અરે એકદમ મસ્ત છે, હું જમો ને? મસ્ત, તું એ જમી લે ચોરદાર. આ 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 આજે છે ને તારા નખ કાપી. અરે કઈ ના થાય, જો આ જો આ મારા બધા નખ કાપેલા છે ને, હે ને, તો લાવ હાથ આપ. અરે કઈ નહીં થાય, જો મારા કાપેલા છે ને તો કશું જ નહીં થાય. અરે હે ભગવાન, આને જલ્દીથી સારું કરી દેજો. મારું નામ પ્રેમ છે. આનું નામ લાલી, તારું નામ પ્રેમ. પછી મારું નામ શું છે? આ છોકરી મને ભગવાનની પૂજા કરતા મળી હતી, તો હું આનું નામ પૂજા જ રાખી દઉં. તારું નામ પૂજા છે? મારું નામ પૂજા, આનું નામ લાલી, તારું નામ પ્રેમ. હા, મને બધાના નામ આવડે છે. એ પ્રેમ, તું બહુ સારો છે, મને તું બહુ ગમે છે. આ લાલી પણ બહુ સારી છે. તું પણ બહુ સારી છે, પણ હવે જલ્દીથી સૂઈ જા. હું તને કાલે ગામમાં ફરવા લઈ જઈશ અને મારું ખેતર પણ બતાવીશ. સાચે? સાચે. તો હું હમણાં જ સૂઈ જઈશ. હા હા હા. ભગવાન, હું નહીં આવું. નખો જ જાય મારા બાપા ડાયલાલનું, જેમ મારું નામ ગાંડાલાલ પાડ્યું. પોતે તો મરીને સુખી થઈ ગયા, પણ મને અહીંયા મેલી ગયા લોકોના મજાકનો વિષય બનવા. ઓહો ઓહો, પ્રેમભાઈ ભાભી ક્યારે લાયા અને ક્યાં ફરવા નીકળ્યા? ગાંડાલાલ, શું જે મનમાં આવે એ બોલ બોલ કરો છો? અરે ભગવાનની પૂજા કરતા મળી હતી મને આ. એ ખબર નથી તમને, એનું નામ પૂજા છે. અરે આખું ગામ ડાયું થયું, પણ ગાંડાલાલ તમે તો રહ્યા ગાંડા ને ગાંડા. ચાલ પૂજા. મારું હારું આ જબરું હો, આખી જિંદગી ભગવાનની પૂજા કરી, પણ ભગવાન એક ચપટી ભરીને પ્રસાદ ના આપ્યો અને આ પ્રેમલાને આખી આખી પૂજા આપી દીધી. મારે ચોકલેટ ખાવી છે, જાઉં જાઉં ખાવા. અરે અરે, ચાલ હું તને આગળથી ચોકલેટ અપાવું છું. અહીંયા આ બાજુ પ્રેમલો ક્યાંક આગો પાછો થાય તો આનો હિસાબ તો જમાવવો જ પડશે. બેન,
એટલે ગાંડાલાલ શું કરી રહ્યા છો? મોતી શોધો છે કે શું? ખબર ના હોય તો કહી દઉં, મોતી દરિયામાં મળે, નદીમાં નહીં. અને પાછા રહ્યા તમે ગાંડાલાલ? હવે વેવલીનો થામા, મારું નામ ખાલી ગાંડાલાલ, બાકી મારા જેવો હોશિયાર તને આખા ગામમાં જડશે નહીં. અરે ગામવાળાઓ આવો આવો તોય. તમે શોધો છો શું? એ પંચાયત, તું તારું કામ કરને, હું શું શોધું છું ને એ આખા ગામમાં ખબર પડી જશે. આ આપણી નદી છે ને સુકન્યાર છે, અને જો આ નદીમાં ડૂબકી મારવાથી ઓલા પ્રેમલાને ગાંડી મળી તો મારા જેવા ગાંડાને કોક તોડાઈ જડશે ને. આ ગાંડાનું ફરી ક્યુ લાગે છે? અરે જો 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 ને, એને ઠંડી ચડી ગઈ છે. હાલો ને વૈદ્યનાથ ત્યાં લઈ જઈએ. હાલો હાલો. શું થયું પાછું ગાણાને? અરે વૈદ બાપા, આ હવારનો નદીમાં ડૂબકીઓ મારતો હતો, આવા હાલ ના થાય તો કેવા થાય? અલ્લા ગાંડાલાલ, આટલી બધી વાર નદીમાં ડૂબકીઓ મરાય? વૈદ બાપા, એમાં એવું છે કે જો નદીમાં ડૂબકી મારવાથી ઓલા પ્રેમલાને સોળી મળી ગઈ તો મેં વિચાર્યું કે નદીમાં પૂજા કરવાથી ઓલા ડાયાને પણ ગાંડી મળી ગઈ, તો મને પણ આ ગાંડાને પણ કોઈ ડાઈ મળશે કે નહીં? તો શું ડાઈ મળી? ડાઈ તો ના મળી, પણ ઠંડી વારે ચડ્યો. પૂજા ચાલ જમી લઈએ, મેં તારા માટે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. પણ હું કઈ રીતે જમું? કેમ કઈ રીતે જમું એટલે? હાથેથી ભાઈ. મારા હાથમાં તો મેંદી છે. પૂજા બસ હવે ઘણું થયું, જા હાથ ધોઈ લઈને જમવા બેસ. ના 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 ના, હું મેંદી નહીં કાઢું, નથી જમવું મારે. હું જમાડું તોય નહીં જમે? તો હું બહુ જમીશ, તારું પણ ખાઈશ ને મારું પણ ખાઈશ. હવે બીજો કોળિયો જમશે. બસ બસ આટલું જ. સારું, બોમ્બ બ્લાસ્ટના સૂત્રધાર તો હજી પકડાયા નથી, ત્યાં આરતી નામની છોકરીનો નવો વિવાદ. અરે ઓપોઝિશન વાળા તો આવી તકો શોધતા જ હોય છે. સર, અમારું આખું પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રયત્નો કરી રહ્યું છે. એક મિનિટ. સરકાર તમને પ્રયત્નો માટે પગાર નથી આપતી, પરિણામ જોઈએ. આરતીનો કેસ ઇન્સ્પેક્ટર એસકે રાઠોડને સોંપી દેવામાં આવ્યો છે. તમે તો જાણો જ છો કે એસકે રાઠોડ ખૂબ જ દિલેર અને બહાદુર ઇન્સ્પેક્ટર છે. ઇન્સ્પેક્ટર
200. તાવડે જાડેજા, આ સરકારી મહેમાનોની બરાબર ખાતરી કરો. જ્યાં સુધી મોઢું ના ખોલે ત્યાં સુધી અમને તોડતા રહો. સાહેબ, અમને જણાવો તો ખરી, અમારો ગુનો શું છે? જુઓ આ ફોટો આરતીનો છે. 1.5 મહિનાથી આ લાપતા છે, અને જ્યારથી આ લાપતા છે ને ત્યારથી તમે ચારે પણ આ શહેરમાંથી લાપતા છો. હજુ બી કહું છું, સાચું બોલી દો, નહીં તો આખી જિંદગી જેલમાં કાઢવી પડશે. સાહેબ, આરતીને તો અમે ઓળખતા પણ નથી, અને એના લાપતા થવામાં અમારો કોઈ હાથ નથી. અમે તો અમારી અંડરવર્લ્ડની દુશ્મનીના કારણે આ શહેરથી 1.5 મહિનો દૂર હતા સાહેબ. તાવડે, હા પ્રેમથી નહીં માને, જ્યાં સુધી એ મોઢું ના ખોલે ત્યાં સુધી એને તોડતા રહો. ચલો ચલો ઘર ઘર રમીએ. ચાલો, બહુ મજા આવશે. પૂજા, લે આ માટલું અને પાણી ભરી આવ. હું જમવાનું બનાવીશ. હવે ગટ્ટુ પૈસા કમાવા જશે. ચાલ ચાલ ગટ્ટુ, આપણે પૈસા કમાવા જઈએ. મને તો ભૂખ લાગે છે યાર. ગટ્ટુ પૈસા કમાવીને આવે ને ત્યારે તું એને જમવાનું જમાડી દેજે. હું નહીં જમાડું. હું શું કામ જમાડું? કેમ કે એ તારો ઘરવાળો છે. આવો ચાડિયો કાડિયો. મારો ઘરવાળો ચાચા તો બનાવે ને તારો ઘરવાળો. હું નહીં બનાવે ને મારો ઘરવાળો. મારે નથી રમવું, આપણે કઈક બીજું રમીએ. ચાલો ચાલો આપણે દોરડા કૂદીએ. હા હા ચાલો ચાલો, બહુ મજા આવશે. ચાલો ચાલો ચાલો, પહેલા આપણે પકાવીએ. લાલીને પકડી રાખ. હા, ચાલો ખસ ખસ. કોઈ પણ ભોગે આનો હિસાબ તો પાડવો જ પડશે. એવું ના બોલાય, એનું નામ ગટ્ટુ છે. જે હોય પણ મને એ નથી ગમતો.
મને તો તું જ ગમે છે, તું જ મારો પ્રેમ છે. હું તારી સાથે લગ્ન કરીશ. તું કરીશ મારી સાથે લગ્ન? બોલ ને, બોલ ને પ્રેમ, બોલ ને પ્રેમ. નજર મારી ફરે જાજા, હો નજર મારી ફરે જાજા, મને તુને તું દેખાય છે. હો નજર મારી ફરે જાજા, મને તુને તું દેખાય છે. નજર મારી ફરે જાજા, મને તુને તું દેખાય છે. ઓ નજર મારી ફરે જાજા, મને તુને તું દેખાય છે. નજર મારી ફરે જાજા, મને તુને તું દેખાય છે. ઓ નજર મારી ફરે જાજા, મને તુને તું દેખાય છે. નથી મને સમજાતું કે આ મને શું થાય છે. નજર મારી ફરે જાજા,
નજર મારી ફરે જાજા મને તુને તું દેખાય છે ઓ નજર મારી ફરે જાજા બસ તુને તું દેખાય છે ઓ નજર મારી ફરે જાજા બસ તુને તું દેખાય છે છોકરીની સેવા ચાકરી કરતા કરતા હું એની તરફ આકર્ષાઈ રહ્યો છું. એનું બોલવું ચાલવું, એનું હસવું, દરેક વાત મારા મનને મોહી રહી છે. શું આને પ્રેમ કહેવાય? ના ના પ્રેમ, આ ખોટું છે. તે કોણ છે, ક્યાંથી આવી છે, કશું નથી જાણતો તું. તને તો એ પણ ખબર નથી કે એનું અતીત શું છે, શું છે એનો ભૂતકાળ. એક્સક્યુઝ મી, આ છોકરીને તમે જોઈ છે? ક્યારેક તમારી દુકાને આવી હોય? કાકા, તમે અહીંયા ના છો? આને જોઈ છે? છોકરીને નથી જોઈ સાહેબ. આને જોઈ છે? આને તમે જોઈ છે? ના સાહેબ. ના. અરે તું સમજ, મને પણ લઈ જા. અરે અહીંયા અહીંયા સમજ કાકી, હું શહેર જાઉં છું, થોડું બિયારણ અને રસાયણ લાવવું છે. જો તમને વાંધો ના હોય તો આ પૂજાનું ધ્યાન રાખશો, અને સાંજ પહેલાં તો હું પાછો આવી જઈશ. વાંધો નહીં દીકરા, ભલે જઈ આવ, પણ જેમ બને તેમ વહેલો સાંજે પાછો આવજે. હા, આ થોડા રૂપિયા છે, જોવાને કોઈ વસ્તુ જોઈએ ને તો લાવી આપજો, કેમ કે આ બહુ જીદ્દી છે, અને જીદે ચડશે ને તો આખું ઘર માથે કરશે એટલે. એ પ્રેમ, મને પણ તારી જોડે આવું છે, હું આવું તારા જોડે. ના પૂજા, હું કામથી જાઉં છું. અને સાંભળ, તું કાકીને હેરાન ના કરતી, શાંતિથી રમજે. હું તારા માટે શહેરમાંથી ચોકલેટ લેતો આવીશ, તો જાઓ. હા બેટા. જુઓ વડીલ, આને કસે જોઈ છે તમે? ના સર. ઓકે, થેન્ક યુ. બેચર ભાઈ, 1 કિલો રચકા બાજરી અને ગવાર લો. આ સામાન, બીજું બોલો. બસ, બીજી તમારી દયા. એ આવજો. હો ભાઈ. હા. પૂજા, અરે એ તો કાકીના ઘરે છે. હે ભગવાન, હવે શું થશે? કાકી, પૂજા દેખાતી નથી. સારું થયું દીકરા તું આવી ગયો, હું તો આ પૂજા માટે ચોકલેટ લેવા ગઈ હતી. સી ખબર પૂજા ક્યાં ચાલી ગઈ, હું 4-5 ફળિયા ફરી વરી, પણ ક્યાંય ના દેખાઈ. શું વાત કરો છો કાકી, મેં તમને કહ્યું હતું કે એનું ધ્યાન રાખજો, ખબર નહીં ક્યાં નીકળી ગઈ હશે. પૂજાને જોઈ ક્યાંય? ના ભાઈ, મેં નથી જોઈ. જુતા હે જાપાની યે પતલૂન ઇંગ. એ કાંડાલાલ, તમે પૂજાને જોઈ? અરે અહીંયા પ્રસાદીના ઠેકાણા નથી પ્રેમભાઈ, તમે પૂજાની ક્યાં વાત કરો છો? કેમ, શું થયું, ખોવાઈ ગઈ? અરે હા, મળે તો ઘરે લઈ આવજો. સારું. મેરા જૂતા હે જાપાની યે. પૂજા
ક્યાં ગઈ હતી? મેં તને કહ્યું હતું ને કે કાકીના ઘરે બેસજે, આમ કીધા વગર ક્યાં નીકળી જાય છે ખબર નથી પડતી. આખું ગામ શોધી વળ્યો અને અને મારી હાલત શું થઈ છે કઈ ખબર પડે છે તને? બોલ. કાકી બહુ ગંદા છે, મેં એમની પાસે ચોકલેટ માંગી ને મને મૂકીને જતા રહ્યા, તો પણ મને મૂકીને જતો રહ્યો. તમે બંને બહુ ગંદા છો, મને એકલા બીક લાગતી હતી. પૂજા, હું શહેરમાં કામથી ગયો હતો અને હવે પછી તને એકલી મૂકીને હું ક્યાં રહી નહીં જાઉં. બસ ખુશ હવે? તું મારા માટે ચોકલેટ લાયો? હા, જો. મને બહુ ઊંઘ આવે છે. તારી રાધાને તું મારો શામ છે, જન્મો જન્મ હું તો
છે તુમારી ધડકનમાં, તુમારી સાસોમાં, તુમારા જીવનમાં. જન્મો જન્મ હું તો તુજને રે માંગુ છું, પ્રાણથી વધારે હું તો તુજને રે ચાહું છું. તું છે મારી જિંદગી, લાગી રે લગન મને. આજે મારા મરહુમ દોસ્તની આત્માને સુકૂન મળશે. તું છે મારો ડોન, અને આ શહેર આખું તારું સલ્તનત છે, અને તું છે સુલતાન. તાવડે તાવડે, આપણે લાઈવ ગુજરાત ન્યૂઝની ઓફિસમાં આરતીનો ફોટો અને એની વિગત મોકલાવી હતી, એનું શું થયું? ત્યાંથી કોઈ રિપ્લાય આવ્યો? હા સર, એ લોકોનો હમણાં જ કોલ આવ્યો હતો. ગુમ થયેલા લોકોનો આજ સાંજે ટેલિકાસ્ટ કરવાના છે. ઓકે. તાવડે, મોબાઈલ કંપનીમાં આપણે કોલ ડિટેલ માટે જે અરજી કરી હતી એનું સ્ટેટસ જાણી અને મને જણાવો. ઓકે સર. હેલો, હું આરતી વિશે થોડી બાતમી આપવા માંગુ છું. કોણ બોલો છો તમે? ક્યાંથી બોલો છો? સોરી, હું કોણ છું ને ક્યાંથી બોલું છું એ જાણવામાં રસ ન લો. એટલું જરૂર કહીશ કે આરતીને ગાયબ કરવા પાછળ ફક્ત અને ફક્ત સુલતાનનો જ હાથ. ભાઈજાન. હેલો હેલો, તાવડે જાડેજા, જીપ કાઢો, આપણે સુલતાનને ત્યાં રેડ કરવાની છે. ગઢવી, જાડેજા, ઘરનો ખૂણે ખૂણો શોધી કાઢો, કોઈ પણ જગ્યા બાકી નહીં રહે. જાઓ. શેની શોધખોળ ચાલી રહી છે ઇન્સ્પેક્ટર? બધી જ ખબર પડી જશે. એક વાર મને આરતીનો પતો લાગી જવા દે. આરતી? કોણ આરતી? ધ્યાનથી જો, આ એ જ આરતી છે જે 1.5 મહિનાથી લાપતા છે, અને એને લાપતા કરવામાં તારો જ હાથ છે સુલતાન. સાહેબ, ઘરનો ખૂણે ખૂણો શોધી કાઢ્યો, કશું નથી મળ્યું. ઓકે ચાલો. ઇન્સ્પેક્ટર, જતા જતા એક વાત સાંભળતો જા. આ કોઈ સિનેમાની ટિકિટ બ્લેક કરનાર કે પાકીટ મારનું ઘર નથી. આ સુલતાનની સલ્તનત છે, અને અહીંયા તો મોત પણ પરવાનગી માંગીને આવે છે. પણ આ તારી પહેલી અને છેલ્લી ભૂલ હતી, એટલે માફ કરું છું. હવે જ્યારે પણ આવે ને સર્ચ વોરન્ટ હોય તો જ આવજે. હમણાં તો જાઉં છું, કારણ કે મારી પાસે પુરાવા નથી. પણ જે દિવસે પુરાવા મળ્યા એ દિવસે સર્ચ વોરન્ટ કે હથકડી નહીં, તારા માટે ફાંસીનો ફંદો લઈને આવીશ. એસ કે રાઠોડ નામ છે મારું, રાઠોડ, યાદ રાખજે. પૂજા, જો તારા માટે ચોકલેટ લાવ્યો છું. મારા માટે? હા. નાલાયક, તું આ શું કરી રહ્યો છે? એક અસ્થિર મગજની છોકરી સાથે તને આવું કરતા શરમ નથી આવતી? મેં તો કઈ નથી કર્યું, પણ તું આટલા સમયથી એને તારા ઘરમાં રાખીને બેઠો છે, આખરે છે કોણે તારી? જો, તું જલસા કર, મને કોઈ વાંધો નથી, પણ ક્યારે અમને પણ તો કરવા દે.
પૂજા ચાલ જઈએ અને આવા નાલાયકો બોલાવે ને તો એમની પાસે નહીં જવાનું. પ્રેમ તો બહુ ગંદો છે, તે મારી ચોકલેટ પણ પાડી દીધી, મને બહુ ભૂખ લાગી છે. દીકરા આ શું થયું મારા લાલને? અરે માં કઈ નહીં, પેલા પ્રેમ હાથે હાથાભાઈ થઈ ગઈ. વાંક પ્રેમનો નહીં હોય, તે જરૂર એવું કંઈ કર્યું હશે કે પ્રેમે તને ફટકાર્યો. અરે શું તમે પણ પારકાઓના ઉપરાણા લઈને પોતાના દીકરાને વઢો છો? પણ વાત પારકાને પોતાનાની નથી, સાચાને ખોટાની છે, મને પૂરેપૂરી ખાતરી છે. ખોટો આપણો દેવરાજ જ હશે. માં અને બોલ, એવું તે શું કર્યું કે જેથી પ્રેમે તને ફટકાર્યો? બાપુ કઈ નહીં, એ તો ખાલી પૂજાને. ના લાયક, તને શરમ ના આવી? લાચાર અબળા અને માસૂમ બાળકી પર આવું કૃત્ય કરતા, એના પહેલા હું ભૂલી જાઉં કે તું મારો દીકરો છે. અહીંથી ચાલ્યો જા. બાપુ મારાથી ભૂલ થઈ ગઈ, આવેશમાં આવીને મારાથી ભૂલ થઈ ગઈ. મમ્મી મને માફ કરી દો બાપુ. માફી માંગવી જ હોય તો ઓલી પૂજા અને પ્રેમની માફી માંગ, તારામાં માણસાઈ બાકી રહી હોય તો. રમીલાબેન નથી બેસવા દેતા. પૂજા એ ઘોડો નાનો છે, તારે ના બેસાય. મારે ઘોડા પર બેસવું છે હમણાં ને હમણાં. સારું મારી માં, હું તારા માટે અત્યારે ઘોડો ક્યાંથી લાવું? હું જ ઘોડો બની જાઉં. તે તો બહુ સારો છે, ચલ. તાબડિક તાબડિક તાબડિક, ચાલ મેરા ઘોડા. તાબડિક 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 તાબડિક, યે લાલી. તાબડિક તાબડિક તાબડિક, યે તાબડિક તાબડિક તાબડિક, યે. મજા આવી ગઈ તને? મજા આવી મને તો? માણસાઈ ધર્મ કહેવાય, મને હવે સમજાઈ ગયું છે અને તેના માટે હું માફી માંગવા આવ્યો છું. મને માફ કરી દે પ્રેમ. પોતાની ભૂલ સ્વીકારવી અને માફી માંગવી એ પણ એક મહાનતા છે. જા, મેં તને માફ કર્યો દેવરાજ. પ્રેમ, હું મારા કરેલા કૃત્યોનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું અને લે આ સરનામું. શહેરમાં એક ડોક્ટર છે મગજના, જે મારા ઓળખીતા છે, એમની પાસે પૂજાને લઈ જાય અને એનો ઈલાજ કરાવજો અને તેનો તમામ ખર્ચ હું કરીશ અને હું પણ તારી આ સેવામાં ભાગીદાર બનવા માંગુ છું. દેવરાજ, તારામાં આટલું બધું પરિવર્તન? હા પ્રેમ, મને હવે સમજાયું છે હવસ અને પ્રેમમાં શું ફરક હોય છે, માણસાઈ કોને કહેવાય અને નિસ્વાર્થ પ્રેમ કોને કહેવાય. તારું આ પરિવર્તન જોઈને હું બહુ જ ખુશ છું. હું કાલે જ પૂજાને લઈને શહેર જઈશ. જો બજાર છે, મારો હાથ પકડી રાખ. પહેલા આપણે ડોક્ટરને બતાવી દઈએ.
પછી ખવડાવું છું. ના, મારે તો હમણાં જ ખાવી છે, હમણાં ને હમણાં. એ આ શું તારા બાપનો બગીચો છે? રોડ પર ધંધો કરે છે? લારી સાઈડ પર લગાવ. સાહેબ હમણાં જ લઈ લઉં. સાહેબ પકોડી ખાશો? લગાવ. ચાલ હવે હોશિયારી નહીં માર, લારી સાઈડ પર કર. હા સર. કીધું ને ચાલ. ના, મારે તો હમણાં જ ખાવી છે, હમણાં ને હમણાં જ ખાઈશ. ચાલ મારી માં, તને ના થોડી પડાશે. પાણીપુરી બનાવ ભાઈ, આ બનાવજે. લે આ ખાઈ લે. મસ્ત છે ને? બીજી પણ બનાવ ભાઈ જે સારી હોય. પૂજા તું ખાઈ લે ને પહેલા. કોણ હતા એ ખૂંખાર ગુંડાઓ જે પૂજાની પાછળ પડ્યા હતા? આખરે તો એવું શું બન્યું હશે કે એ લોકો આવી અસ્થિર મગજની છોકરી પાછળ પડ્યા છે? મને લાગે છે આના પહેલાં જ્યારે પૂજા મને જે હાલતમાં મળી એના જિમ્મેદાર પણ આ જ લોકો હશે. આખરે તો શું અતીત હશે આ પૂજાનું? આ બધા સવાલોના જવાબ ત્યારે જ મળી શકશે જ્યારે પૂજાની યાદશક્તિ પાછી આવે. મારે ડૉક્ટરને મળી પૂજાની સારવાર કરાવવી પડશે. મારે કાલે જ મોટા દવાખાને લઈ જવી પડશે. અહીંયા ડોક્ટર હોય છે? હા, અંદર. અહીંયા રહેવું? અરે ના પૂજા, ના 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 ના.
એવું? અરે આ બાજુ આ બાજુ. હા પૂજા ઠીક તો થઈ જશે ને? તેને મગજના ભાગે ઇન્ટરનલ ડેમેજ થવાથી તેની મેમરી લોસ થઈ ગઈ છે. જ્યારે તે 6-7 વર્ષની હશે એટલી જ મેમરી બચી છે, તેના પછીનું તે બધું જ ભૂલી ચૂકી છે. આ તો પૂજા નસીબદાર છે કે તેને ફક્ત મેમરી લોસ થઈ છે. ઘણા કિસ્સામાં તો દર્દી આજીવન કોમામાં જતા રહે છે. સાહેબ, આને ઠીક થવામાં કેટલો સમય લાગશે? આવા કિસ્સામાં કંઈ પણ કહેવું શક્ય નથી. 2 કલાકમાં પણ ઠીક થઈ શકે છે, 2 મહિના પણ લાગી શકે છે, અથવા 2 વર્ષે પણ રિઝલ્ટ ના મળે. આવા કિસ્સાઓમાં તમારે સારવાર સાથે ભગવાન પર ભરોસો રાખો. સાહેબ, કોઈ તો રસ્તો હશે ને? હું પૂજાના ઇલાજ માટે કોઈ કસર રાખવા નથી માગતો. હું દવા લખી આપું છું, બાકી ધીરજ રાખો. ખૂબ ખૂબ આભાર તમારો. હેલો, એસએપી સુહાસિની વાત કરી રહ્યા છો? હા, હું સુહાસિની બોલું છું. તમે કોણ બોલો છો? મેડમ, મારે તમને બહુ અગત્યની માહિતી આપવાની છે. શહેરમાં થયેલા બોમ્બ વિસ્ફોટના આરોપી સુધી હું આપને પહોંચાડી શકું એમ છું. જી, પરંતુ મારો જીવ જોખમમાં છે. જો આપ મને મારા જીવની સુરક્ષા આપવા તૈયાર હો તો હું સરકારી સાક્ષી બનવા તૈયાર. એનો મતલબ આસ્તિનનો સાપ તું જ હતો. એનો મતલબ એ દિવસે ઓલી છોકરીને તે જ બોલાવી હતી. શું કામ અફઝલ, શું કામ? આપણી બિરાદરીનો માણસ થઈને તે મારી સાથે ગદ્દારી કરી? બિરાદરી ને ગદ્દારી જેવી વાતો તારા મોઢે શોભતી નથી સુલતાન. તારા દારૂ, ચરસ, ગાંજા, અફીણ, દેહ વેપાર સુધીના તમામ ધંધામાં મેં તને સાથ આપ્યો સુલતાન. પરંતુ તારા પૈસાની ભૂખે તો શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરાવ્યા. અને સુલતાન, બોમ્બ જ્યારે ફૂટે છે ને ત્યારે ના જાત કે ધર્મ જોઈને નથી ફૂટતો. એ તારા બોમ્બ વિસ્ફોટમાં ફક્ત હિન્દુ જ નહીં, આપણી મુસ્લિમ બિરાદરીના લોકો પણ મર્યા છે સુલતાન. તારી આ પૈસાની ભૂખે તને શેતાન બનાવી દીધો છે. શેતાન? હા, હા, શેતાન છું હું. કારણ કે મોહબ્બત, જંગ અને ધંધામાં જય માતાજી. એ મારી હે મારી માં, હે મારી, આખી જિંદગી મેં તારી સેવા પૂજા કરી છે, ને આ સેવા પૂજાનું કોઈ ફળ નહીં? આટલી બધી ભક્તિ કર્યા પછી પણ આ તારા ભક્તના શું હાલ છે? હે મારી માં, આ ગાંડાલાલ માટે પણ એક ડાયતો મોકલો, જેથી કરીને આ ગાંડાલાલનું પણ ઘર વસે. જય માતાજી. ડાઈ, હે મારી માં, તને કરેલી ભક્તિ ફળી ને આ ગાંડાલાલને પણ ડાઈ મળી. જય હો, જય હો, જય માતાજી. જો પૂજા, જો ડોક્ટરે કીધું છે કે તું જલ્દીથી સાજી થઈ જઈશ. આપણે, અરે હા, લાલીને ખવડાવ. જો નહીં ખાવ? અરે આવી ગયો પ્રેમ. શું કહ્યું ડોક્ટરે? ડોક્ટરે કહ્યું પૂજાને મગજના ભાગે માર વાગવાથી યાદશક્તિ જતી રહી છે. યાદશક્તિ પાછી આવવામાં કેટલો ટાઈમ લાગે એ નક્કી ના કહી શકાય, કદાચ ઠીક ના પણ થાય. ના ના પ્રેમ, એવું નહીં બને. તો જે પ્રમાણે એની ચાકરી કરી રહ્યો છે ને, મને પૂરો વિશ્વાસ છે કે પૂજા જલ્દી ઠીક થઈ જશે. બસ ભગવાન પર ભરોસો રાખ. લાલી,
ચાલ પૂજા. છોકરી જીવતી રહી તો મારા ગળામાં ફાંસીનો પંદો જરૂર પડશે. આઈ લવ યુ આરતી. એસકે આશુ હાલ બનાવી બેઠો છે. સોરી મેમ. મેમ નહીં, સુહાસિની. હું તારી કોલેજની સારી ફ્રેન્ડ છું અને હું તારું દર્દ સમજી શકું છું. પણ આમ દિવસ રાત ભૂખ્યા તરસ્યા શોધ્યા કરવાથી આરતી નહીં મળે. પણ સુહાસિની, તું તો જાણે છે કે હું આરતીને કેટલો પ્રેમ કરું છું. હું સારી રીતે જાણું છું અને એ પણ જાણું છું કે તું ઘણા દિવસથી ઘરે નથી ગયો. અત્યારે ને અત્યારે ઘરે જા અને ઘરે જઈને થોડો આરામ કરી લે. સુહાસિની, તું મને ઘરે જવાનું ના કહીશ, કેમ કે આરતી વિના મને ઘર ખાવા દોડે છે. આ સુહાસિનીનો નહીં પણ તારા એક ઉપરી અધિકારીનો ઓર્ડર છે. ધીસ ઇઝ માય ઓર્ડર. ગો ટુ યોર હાઉસ. આરતીના વિયોગમાં શું હાલત થઈ ગઈ છે સૂરજની? આવી ગયો દીકરા? હા માં. આમ ક્યાં સુધી દિવસ રાત ભટક્યા કરીશ? માં, તમે તો જાણો છો હું આરતીને કેટલો પ્રેમ કરું છું. બેટા, મળવાની હોત તો ક્યારની મળી ગઈ હોત. હાથ પગ ધોઈ લો, હું તારી માટે જમવાનું પીરસું. ના માં, મને ભૂખ નથી. પ્લીઝ મને એકલો છોડી દો. આરતીના વિયોગમાં શું હાલત થઈ ગઈ છે મારા દીકરાની? જો આરતી નહીં મળે તો શું થશે મારા દીકરાનું? અરે યાર, મારા જીવમાં જીવ આવ્યો. કેમ, એવું તે શું થયું? આ જો ઘડિયાળ, 3 વાગે મળવાની વાત હતી, અત્યારે 4:15 વાગ્યા છે અને એમાં પણ તારો ફોન સ્વિચ ઓફ છે. અરે બાબા, મોબાઈલની બેટરી ઉતરી ગઈ હતી અને આ શહેરનો ટ્રાફિક, બાપ રે બાપ. જો આરતી, આ બધું હું કઈ નથી જાણતો અને તને ખબર છે, આ 1.25 કલાક મને એક સદી જેવો લાગ્યો. હું 1 કલાક મોડી આવી તો તારા આવા હાલ છે? હું ક્યાંક ખોવાઈ જાઉં કે પછી મરી જાઉં તો? આવું બીજી વાર નહીં બોલતી તું. તારા વગર જીવવાનો તો હું વિચાર પણ નહીં કરી શકું. અને જો તું ક્યાંય ખોવાઈ જાય ને તો દુનિયાના કોઈ પણ ખૂણામાંથી હું તને શોધી કાઢીશ આરતી. આઈ લવ યુ. લવ યુ ટુ. તો દુનિયાના કોઈ પણ ખૂણામાંથી હું તને શોધી કાઢીશ આરતી. ગુડ મોર્નિંગ જાનુ.
ચલો ઉઠો ફટાફટ, ચા તૈયાર છે. ડાર્લિંગ, આજે ફક્ત ચાથી કામ નહીં ચાલે. આજે આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ છે, મોડું તો મીઠું કરવું જ પડશે. પહેલા ફટાફટ ચા પીઓ, રેડી થાઓ, આજે આપણે મંદિર જવાનું છે. અરે યાર, મંદિર જશું, દર્શન પણ કરશું, પણ પહેલા તો મોડું મીઠું કરવું જ પડશે. હલાક નિરંજન, હલાક નિરંજન. લો મહારાજ. જા બચ્ચા, તારું કલ્યાણ થાય. મહારાજ, એવા આશીર્વાદ આપો કે અમે સદાય ભક્તિભાવ અને સાધુ સંતની સેવા કરતા રહીએ. બચ્ચા, હું તારા ભક્તિભાવથી ખૂબ પ્રસન્ન થયો છું, માટે આવનારા સંકટ વિશે હું તને સાવચેત કરી રહ્યો છું. સાધુ બાબા, એટલે તમે કહેવા શું માંગો છો? એ જ, આવનારા 3 મહિના પછી એની ભાગ્ય રેખામાં શનિની મહાદશા બેસી રહી છે. એ મહાદશા અને વિયોગ અપાવશે, જેને પણ પ્રેમ કરતો હશે એનાથી દૂર થઈ જશે. અલખ નિરંજન. એ મહાદશા અને વિયોગ અપાવશે અને વિયોગ અપાવશે વિયોગ અપાવશે અને વિયોગ અપાવશે. હું સજન જીવી રહ્યો છું, યાદ લઈ તારા નામ.
સલામ ભાઈ, 2 લાખ સટ્ટાની કમાણીમાં તમારો હિસ્સો. સલામ ભાઈ. દારૂની કમાણીમાં 2 લાખ તમારો હિસ્સો, 5 લાખ રૂપિયા આપણા સ્પાના ધંધાના. આપણા ધંધાના 5 લાખ રૂપિયા? શું વાત છે ગંગુ, તારા ધંધામાં પણ મંદી આવી કે શું? શું કરું સુલતાન, આ ગ્રાહકો આજકાલ ચાઇનીઝ માંગે છે. તો ગ્રાહકોને સમજાવવાનું, આ ચાઇનીઝ માલનો ભરોસો નહીં. ચલે તો ચાંદ તક, નહીં તો શામ તક. અસલી માલ તો આપણો દેશી. ભાઈજાન સલામ. ભાઈજાન, પેલી છોકરીનો પત્તો લાગી ગયો છે. એ ક્યાંથી આવી અને ક્યાં ગઈ એ તો ખબર નથી, પણ એ વાતની ચોક્કસ ખબર પડી ગઈ છે કે એ પાગલ બની ગઈ છે. એની યાદશક્તિ જતી રહી છે, એટલે આપણે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. દુશ્મનને ક્યારે પણ કમજોર નહીં સમજવાનો. આજે યાદશક્તિ જતી રહી છે તો કાલે પાછી આવી શકે છે. અને હું કોઈ પણ જોખમ લેવા નથી માંગતો. શોધી કાઢો. જી ભાઈ. ક્યાંથી પણ એ છોકરીને શોધી કાઢો. એસકે સાહેબ, રસ્તા વચ્ચે દારૂ પીને નોટંકી કરતો હતો. સલામ સાહેબ. કેમા પોટલીઓના ચક્કરમાં જિંદગી બરબાદ કરો છો? મહેનત મજૂરીના પૈસા ગટરના પાણીમાં નાખતા શરમ નથી આવતી? ગઢવી, નાખો આ લુખાને જેલમાં, તો જ અક્કલ આવશે. ભૂલ થઈ ગઈ સાહેબ, આજ બધી નહીં પીવું સાહેબ, એકવાર માફ કરી દો. બાજુમાં ચપ્પલ હોતવાય દુકાન હશે, મને પાણીપુરી પૂતી દી સાહેબ. એટલો મો ગોળીબાર થયો, એક છોકરો લઈને ભાગી ગયો સાહેબ, એની પાછળ ગુંડા પડી ગયા. સાહેબ, તમે પણ શું આ દારૂડિયાની વાતો સાંભળો છો? હારો પીધેલો છે ને ખોટી લવારી કરે છે. ગઢવી, એને છોડી મૂકો અને કંટ્રોલ રૂમ પર મેસેજ મૂકો, શહેરની નાકાબંધી કરે, ખૂણે ખૂણે સર્ચ કરે. મને એક વાતની તો ખબર છે કે દારૂ ગમે એટલો ખરાબ હોય, પણ દારૂ પીધા પછી માણસ હંમેશા સાચું જ બોલે. એ છોકરીને અતાળ પાતાળ ક્યાંથી પણ શોધી કાઢો. જો એ જીવી ગઈ તો આપણા બધાના ગળામાં ફાંસીનો ફંદો જરૂર હશે. શોધો એ છોકરીને, ક્યાંથી પણ શોધી કાઢો. ઇસકો દેખા હૈ? નહીં ભાઈ, નહીં. નહીં ભાઈ, હું ને નહીં.
કાલ સવારનો સૂરજ એ છોકરી માટે મોતનો પેગામ લઈને આવશે. તું જ આ છોકરીને બચાવીને લઈ ગયો હતો ને, આજે તું તો શું, તારો ભગવાન પણ આવશે ને તને બચાવી નહીં શકે. અરે ભગવાનનું નામ તારા જેવા શેતાનના મોઢેથી સારું નથી લાગતું. અને મારવાની વાત તો દૂર, તારામાંથી કોઈએ આને હાથ પણ લગાવ્યો છે ને તો ખાવાનો તો શું, ધોવાનો પણ સલામત નહીં રહે. ચલો મારો. Oh.
પૂજા? પેશન્ટની હાલત ખૂબ ગંભીર છે, ખૂબ લોહી વહી ગયું છે. બે બોટલ લોહી ચડાવવું પડશે, પણ અમારી પાસે ઓ નેગેટિવ લોહી સ્ટોકમાં નથી. તમારે તાત્કાલિક લઈ આવવું પડશે. હું લઈ આવું છું, તમે પૂજાની સારવાર શરૂ કરો. પહેલાં પોલીસને જાણ કરવી પડશે, કારણ કે આ પોલીસ કેસ કહેવાય. તમારે જે કરવું એ કરો, બસ મારી પૂજાને બચાવી લો. ડોન્ટ વરી, તમે બ્લડ લઈ આવો, અમે સારવાર શરૂ કરીએ છીએ. સાહેબ આવું. યસ, કમિંગ. સર, મારે ઓ નેગેટિવ બ્લડની જરૂર છે. ઓ નેગેટિવ બ્લડ અમારી પાસે સ્ટોકમાં નથી. હેલો, પોલીસ સ્ટેશન. યસ સર. અહીંથી કોઈનો ફોન આવ્યો હતો કે અહીં કોઈ સ્ત્રીને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી છે? યસ ઇન્સ્પેક્ટર, આ ફોન મેચ કર્યો હતો. ઓકે, આવો. અહીંયા જ ઉભા રહેજો. આવો, આ રહી તે સ્ત્રી જેને અહીં લાવવામાં આવી છે. આરતી, ડોક્ટર, આ તો મારી પત્ની આરતી છે. શું થયું છે એને? એના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે, લોહી ખૂબ વહી ગયું છે. પ્રેમ લોહી લેવા ગયો છે, કારણ કે અમારી પાસે ઓ નેગેટિવ લોહી સ્ટોકમાં નથી. એક મિનિટ ડોક્ટર, મારું લોહી પણ ઓ નેગેટિવ છે. નર્સ, ફટાફટ લોહી ચડાવવાની તૈયારી કરો. આરતી, તને કંઈ નહીં થાય. જો આરતી, તું ક્યાં હતી? મને છોડીને તું ક્યાં જતી રહી હતી? અને અહીંયા કેવી રીતે પહોંચી તું? તને યાદ છે મેં તને કોલ કર્યો હતો? આ એ દિવસની વાત છે. લો સર, કાર્ડ. આખા દિવસનું કવરેજ અને જ્યાં જ્યાં બોમ્બ વિસ્ફોટ થયા છે ત્યાંના સાક્ષીઓ અને પોલીસ કર્મચારીઓનું બયાન, બધું જ આમાં રેકોર્ડ છે. ફટાફટ તમે એડિટ કરો, સાંજના ન્યૂઝમાં ટેલિકાસ્ટ કરાવો. વેલ ડન આરતી, ગુડ જોબ. આ તો હું કરાવી લઈશ. અને હા, કાલે સવારે હોસ્પિટલ જઈ ખવાયેલા લોકોના ફૂટેજ લઈ લેજે. ઓકે સર. ઓકે. ગુજરાત ન્યૂઝમાંથી આરતી મેડમ વાત કરી રહ્યા છો? હા, આરતી બોલું છું. તમે કોણ? એ હું નહીં જણાવી શકું, પણ એટલું જરૂર કહીશ કે મારે તમને એક અગત્યની બાતમી આપવાની છે. મેમ, શહેરમાં જે બોમ્બકાંડ થયો, એ કોણે કરાવ્યો અને એનો આગળનો પ્લાનિંગ શું છે? કોણે કરાવ્યો છે તમને કેવી રીતે ખબર? પણ આ બધાની પાછળ માસ્ટરમાઇન્ડ ફક્ત અને ફક્ત સુલતાન છે. ને આજે રાત્રે 9 વાગ્યાના રજવાડી ઠાટ પર જલસો છે. તે આરડીએક્સ નો જથ્થો પણ ઉતરવાનો છે. જો આપ સમયસર પહોંચવામાં સફળ થયા તો ઘણા બધા પુરાવાઓ પણ મળશે. હેલો, 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 સાંભળો છો? હેલો,
લાગે છે ફોન કટ થઈ ગયો. બોલ આરતી. સૂરજ ધ્યાનથી સાંભળ, આજે રાત્રે મને આવતા મોડું થશે, કદાચ વધારે પણ મોડું થઈ જાય, તું જમી લેજે, હું એક અગત્યના કામથી બહાર જઈ રહી છું. એવું તો શું અગત્યનું કામ છે સરકાર, જરા અમને તો કહો. સૂરજ હમણાં હું કોઈ મજાકના મૂડમાં નથી, હું તને આવીને બધું સમજાવું, ચાલ મૂકું છું. વાહ મિનિસ્ટર સાહેબ વાહ, શતરંજની બાજીના પાક્કા ખેલાડી નીકળ્યા તમે તો. પોતાનો વજીર બચાવવા માટે બે ચાર પ્યાદાઓને મરાવી જ દીધા. પહેલા શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરાવ્યા, પછી એ વિસ્ફોટમાં મૃત્યુ પામનાર લોકોને 5-5 લાખની સહાય પણ આપી. તમારી ચાલ મને સમજાઈ નહીં. સમજાઈ જાય તો ચાલશાની? ખુરશીનો ખેલ છે સુલતાન, ખુરશીનો. અરે ખુરશી માટે તો અમે પોતાનાઓને મરાવી દઈએ, જ્યારે આ તો પારકા. રક્તની શાહીથી લખાય એનું જ નામ રાજનીતિ. આ તમારી રાજનીતિના ચક્કરમાં ક્યાં કેવું ન થાય કે સુલતાનની સલ્તનત નસ્તો નાબૂદ થઈ જાય. પોલીસ અને મીડિયા પરથી આરોપીઓને પકડવાનું પ્રેશર ઓછું કરાવો, ક્યાં કેમનો શકંજો મારા સુધી આવીને પહોંચે. હવે તો આ RDX ક્યાં છુપાવવું ને, એ પણ એક સમસ્યા છે. તું ચિંતા ના કર, પોલીસ બધે શોધશે, પણ એક જગ્યાએ ક્યારેય નહીં આવે. કઈ જગ્યા? મારા ઘરે. RDX ની પેટીઓ મારી ગાડીમાં મુકાવી દે, અને એ તું બેફિકર થઈને જલસા કર. ચલો મિનિસ્ટર સાહેબ, તમને પણ જલસા કરાવી દઈએ. ક્ષમા કરજો ભાઈ, મારે હજી ઘણા સેવાના કાર્યો બાકી છે. પબ્લિકની સામે તો ઠીક છે, પણ આ સુલતાનની સામે પણ એક્ટિંગ. દુનિયામાં બહુ શૈતાન જોયા, પણ તમે તો શૈતાનોના પણ બાપ છો. એટલે જ તો નેતા છું. હે પેલીનો ફોટો મોકલી આપજે. મોકલી આપીશ મિનિસ્ટર, ચાલો. થઈ જશે કામ, આવો. તમારું ડાન્સ ગ્રુપ તૈયાર થઈ ગયું છે અને તમે મોબાઈલમાં લાગેલા છો, જાઓ તૈયાર થાઓ. 2 મિનિટમાં જઉં છું. આ સુલતાનનો માણસ કદાચ મને જોઈ ગયો લાગે છે. જો એમને ખબર પડી ગઈ કે આ મોબાઈલ એમના હાથમાં લાગી ગયો તો જોખમ થઈ જશે. આ બધી વિડીયો ક્લિપ મારે સેફ જગ્યાએ સેવ કરવી પડશે. હું મારા જ મેઇલ પર સેવ કરી લઉં. તું જે પાર્ટી કરી રહ્યો છે ને, એના ફોટોગ્રાફ્સ તારા માણસોએ મને મોકલ્યા. તારી સામે જે છોકરી નાચી રહી છે એ કોઈ ડાન્સર નહીં પણ રિપોર્ટર છે. એના પછી શું થયું મને કશું જ યાદ નથી. હું અહીંયા કેવી રીતે આવી, મને કોણ લાવ્યું, કશું જ નહીં. તમને અહીંયા પ્રેમ લાવ્યો હતો, એ જ પ્રેમ 2-1 મહિના પહેલાં પણ મારી પાસે તમને લઈને આવ્યો હતો, જ્યારે તમે તમારી યાદશક્તિ ગુમાવી બેઠા હતા. હમણાં પણ તે તમારા માટે બ્લડ લેવા ગયો છે. એક્સક્યુઝ મી ઇન્સ્પેક્ટર, મારે તમારી સાથે વાત કરવી છે. આવું છું. કોણ હશે આ પ્રેમ? કેમ કેમ મને કશું યાદ નથી આવતું? ઇન્સ્પેક્ટર, તમે કદાચ આરતીની એ હાલત વિશે વાકેફ નથી જે મેં 2-1 મહિના પહેલાં જોઈ હતી. તે પોતાની યાદશક્તિ બિલકુલ ગુમાવી બેઠી હતી. હમણાં એની યાદશક્તિ તો આવી ગઈ છે, પણ કંઈ કહેવાય નહીં. મારી સલાહ એ છે કે તમે એને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ, અને જ્યાં સુધી બિલકુલ ઠીક ના થઈ જાય ત્યાં સુધી એની બરાબર સારવાર કરાવો. હું તમામ રિપોર્ટો સાથે આરતીની ફાઇલ તૈયાર કરાવું છું. ઓકે ઓકે ડૉક્ટર, થેન્ક યુ સો મચ. વેલકમ.
ડોક્ટર સાહેબ, આ રહ્યું બ્લડ, મારી પૂજાને બચાવી લો. પ્રેમ, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તે બિલકુલ ઠીક છે. પણ ડોક્ટર સાહેબ, બ્લડ તો હતું નહીં. કોણે આપ્યું બ્લડ? તેના પતિ એસ કે રાઠોડે આપ્યું. અને હા, બીજી ગુડ ન્યૂઝ પણ છે, તેની યાદશક્તિ પાછી આવી ગઈ છે અને તે તેના પતિને ઓળખી ચૂકી છે. આવો, હું તમને એમના પતિથી મળાવું. પૂજા નહીં, આરતી. આ મારી પત્ની આરતી છે. હા પ્રેમ, આ જ છે આરતીના પતિ એસ કે રાઠોડ સાહેબ. અને સાહેબ, આ પ્રેમ છે જેણે પૂજા એટલે કે તમારી પત્નીને બચાવી હતી અને સાચવી હતી. પ્રેમ, તારો આ ઉપકાર અમે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકીએ, કેમ કે આવું તો કોઈ પોતાના માટે પણ નથી કરી શકતું. થેન્ક યુ દોસ્ત, થેન્ક યુ. પ્રેમ, મને કાંઈ જ યાદ નથી આવતું, હું તને ઓળખી પણ નથી શકી. પણ ડોક્ટરની વાત સાંભળ્યા પછી ખબર પડી કે તે મારો જીવ બચાવ્યો છે. થેન્ક યુ પ્રેમ. એ પ્રેમ, તું બહુ સારો છે, મને તું બહુ ગમે છે, મને તો તું જ ગમે છે, તું જ મારો પ્રેમ છે. હું તારી સાથે લગ્ન કરીશ. તું કરીશ મારી સાથે લગ્ન? બોલને 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 પ્રેમ પ્રેમ. તો કોઈ સભા યોજી છે, ના તો કોઈ રેલી.
આટલું પોલીસ પ્રોટેક્શન કેમ? સાહેબ, તમારી સભા તો હવે જેલમાં ભરાશે, એટલે તો તમારી રેલી કાઢવા આવ્યા છે. ઉલટા ચોર કોતવાલ કો ડાટે, સાંભળ્યું તો હતું, પણ આજે તમે આ કહેવતને પુરવાર કરી દીધી. તમે પોતે જ બોમ્બ કાંડ કરાવ્યા અને પોલીસ કર્મચારીઓને અને મીડિયાને તમે શોધખોળ કરવા માટે પ્રેશરાઇઝ કર્યું, પણ હવે તમારો ખેલ ખતમ થઈ ગયો છે. સુહાસિની, તમારે એસીપી નહીં, લેખક બનવું જોઈતું હતું. શું વાર્તા બનાવી છે! બિલકુલ સસ્પેન્સ થ્રિલર. પણ તમને ખબર ના હોય તો કહી દઉં, કાનૂન વાર્તાઓ ઉપર નહીં, સબૂતો ઉપર ભરોસો કરે છે. છે કોઈ પુરાવો કે સબૂત કે પછી વાર્તા રે વાર્તા, બાબુ ઢોર ચરાવતા? હે, જીવતો જાગતો પુરાવો છે અમારી પાસે. ઓળાવી દે, પછી હું તને તારી મનગમતી ચોકલેટ ખવડાવું. તને ભૂખ લાગી હશે ને? વાહ રે કુદરત વાહ, શું તારા ખેલ છે! જે પૂજાના પ્રેમમાં આની આવી હાલત થઈ છે, કદાચ એ પૂજાને પણ ખબર નહીં હોય કે એના પ્રેમની લગનમાં આ પ્રેમ પાગલ બની ચૂક્યો છે. ચાલ પ્રેમ, તને ભૂખ લાગી હશે, જમી લે મારા ભાઈ. ના, પહેલા પૂજા જમશે પછી હું જમીશ. નહીં પૂજા, પહેલા પૂજા પછી હું. આજે ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો કેસ અમે સોલ્વ કરી લીધો છે. આ કેસને સોલ્વ કરવા માટે જેમનું સૌથી મોટું યોગદાન છે તે છે લાઈવ ગુજરાત ન્યૂઝ ની રિપોર્ટર આરતી રાઠોડ. આરતીએ પોતાના જીવના જોખમે, પોતાના જીવની પરવા કર્યા વગર પુરાવા એકઠા કર્યા. આ બોમ્બલાસ્ટની પાછળ અંડરવર્લ્ડના ડોન સુલતાન અને મિનિસ્ટરનો હાથ હતો. એનો જવાબ આપવાનો. સુલતાન મરી ચૂક્યો છે અને મિનિસ્ટરને પોલીસે અરેસ્ટ કરી લીધા છે. આજે સમગ્ર પોલીસ ખાતું અને હું એસીપી સુહાસિની સિંહ લાઈવ ગુજરાત ન્યૂઝ અને આરતી રાઠોડને ધન્યવાદ કહીએ છીએ અને એમને મેડલ પહેરાવીને સન્માનિત કરીએ છીએ. હું મિસિસ આરતી રાઠોડને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. હું મિસિસ આરતી રાઠોડને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ કહે. આ મેડલની હકદાર હું નહીં, પણ એ જુવાન છે જેણે મને મોતના મુખમાંથી બચાવી, મને સાચવી, મને સંભાળી. જો કદાચ એ દિવસે એને મને ના બચાવી હોત ને, તો આજે હું તમારી સમક્ષ આમ ઊભી ના હોત. એની સાથે વિતાવેલી ક્ષણો હું મેમરી લોસના કારણે ભૂલી ચૂકી છું. મને તો એ પણ યાદ નથી કે હું એને કેવી રીતે અને કયા હાલમાં મળી. પણ એ અજનબી દોસ્તે મારો જીવ બચાવ્યો એટલે જ હું આ કેસ સોલ્વ કરી શકી છું.
હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જ્યાં પણ હોય એને ખુશ રાખે. થેન્ક યુ સો મચ પ્રેમ. તું મારા દિલમાં છે, તું મારી ધડકનમાં, તું મારી સાંસોમાં, તું મારા જીવનમાં. જન્મો જન્મ હું તો તુજને રે માંગુ છું, પ્રાણથી વધારે હું તો તુજને રે ચાહું છું. તું છે મારી જિંદગી, લાગી રે લગન મને તારા પ્રેમની, લાગી રે લગન મને તારા પ્રેમની. સાથે મળીને લખશું પ્રેમ કહાની.